સુરતમાં ઉત્તર પ્રદેશ સ્ટાઇલમાં પોલીસે કાર્યવાહી કરી છે. લીંબાત વિસ્તારમાં સરકારી જગ્યા પર કબજો કરાયેલા જીમ અને ક્રિકેટ બોક્સનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ બંદોબસ્ત વચ્ચે માથાભારે હાસીમે કરેલા કબજાનું સુરત મહાનગરપાલિકાની ટીમ, સુરત પોલીસ ઝોન 2 અને SOGએ ડિમોલિશન કર્યું હતું. સુરતમાં લીંબાત વિસ્તારમાં રામ મંદિરની બાજુમાં સરકારી જગ્યા પર જીમ અને ક્રિકેટ બોક્સ બનાવવામાં આવ્યું હતું. માથાભારે હાસીમ ઉર્ફે ભૈયા ગેંગનો સરકારી જગ્યા પર કબજો હતો. થોડા દિવસો પહેલા આ ગેંગના સભ્યોએ 2 લોકો પર હુમલો પણ કર્યો હતો. મહિલાઓની હાજરીમાં પાઇપ ફટકા સાથે હુમલો કરાયો હતો. આ દરમિયાન પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ઉત્તર પ્રદેશ સ્ટાઇલમાં કાર્યવાહી કરી છે. લીંબાત વિસ્તારમાં રામ મંદિરની બાજુમાં સરકારી જગ્યા પર જીમ બનાવવામાં આવ્યું હતું. તે જીમ અને ક્રિકેટ બોક્સ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. પોલીસ હાજરીમાં જ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે માથાભારેને સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. પોલીસ આ કાર્યવાહી અસામાજિક તત્વો માટે મોટો સંદેશ ગણી શકાય છે. DCP ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ભાવનાનગર સોસાયટીમાં હાસીમ સિદ્દીકી નામના અસામાજિક વ્યક્તિએ ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું હતું. જીમખાના અને બોક્સ ક્રિકેટનો સ્ટ્રક્ચર બનાવ્યું હતું. આ સ્ટ્રક્ચર SMC દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું છે, જે માટે સુરત પોલીસ ઝોન 2 અને SOGની ટીમ સાથે મળી ગેરકાયદેસર સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવ્યું છે. હાસીમ સિદ્દીકી વિરુદ્ધ 18-20 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. પરમ દિવસે લીંબાયતમાં એક્સ સોસાયટીમાં પોતાના માણસો મોકલીને પરિવારના સભ્યોને માર માર્યો હતો, જે અંગે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. એ ગુનામાં તેને અરેસ્ટ કરવામાં આવ્યો છે. ધરપકડ બાદ તેની જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તેની તપાસ ચાલી રહી છે. જે પણ ગેરકાયદેસર સ્ટ્રક્ચર છે તેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવશે.